શું તમને ખબર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌ પ્રથમ કોને શોધ્યું? તો આપણે ભણીએ છીએ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે, જે હાઇજને શોધ્યું હતું એવું આપણને ભણાવવામાં આવે છે ઈસવીસન 1650ની આસપાસ. પરંતુ તમને ના ખબર હોય તો કહી દઉં, એના પણ 100 થી 150 વર્ષ પહેલાં આપણા કવિ તુલસીદાસજીએ એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતર દર્શાવવા માટે એક રચના કરી હતી, જેને આપણે હનુમાન ચાલીસા કહીએ છીએ. એ હનુમાન ચાલીસાની અંદર એક કડી છે, જુગ સહસ્ત્રયોજન પર્વ. યોજન પર ભાન, અહીં જુગ એટલે 12000 વર્ષ થાય, સહસ્ત્ર એટલે 1000 અને યોજન એટલે 13 કિલોમીટર. આનો ગુણાકાર કરીએ એટલે આપણને 156 મિલિયન, શું કહીએ છીએ આપણે એને, 156 મિલિયન કિલોમીટર આપણને અંતર મળે છે. અહીંયા ભાનુનો મતલબ થાય સૂર્ય. તો તમે જુઓ, આ સૂર્યને જ્યારે આપણે હનુમાન ચાલીસાની અંદર જે હનુમાનજીના વખાણ કરવા માટે, એમના પરાક્રમના વખાણ કરવા માટે જે તુલસીદાસજી હનુમાન ચાલીસા લખી, એની અંદર આ અંતર આપ્યું છે, જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુરપલ જાનું, મતલબ કે સૂર્યને ફળ સમજીને ખાઈ ગયા હતા. તો એની અંદર જે અંતર આપ્યું છે એ આપણને 156 મિલિયન છે, જ્યારે હાઇજેને જે શોધેલું હતું એ 150 મિલિયન. એના પછી 100 થી 150 વર્ષ પછી જ્યારે હાઇગેને શોધ કરી કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે, અને જેનું અંતર છે 150 મિલિયન, અને જે તુલસીદાસજીએ શોધ્યું એ હતું 156 મિલિયન, આને કહેવાય છે.